હું તો આવી ગઈ છું ટાઈમસર, બસ હવે આવી જવો જોઈએ. હું આમ ને આમ બેસીશ તો ફૈબા મને ઓળખી જશે. અને તો બહુ વાર કરી આવવામાં. આઈ ગેસ જે પણ ફૈબાને મળવા આવી રહ્યું છે એનું મારે વિડીયો રેકોર્ડિંગ કરવું જોઈએ. પરફેક્ટ એંગલ છે. વન કોલ્ડ ડ્રિંક પ્લીઝ. હેલો આંટ. શું હેલો આંટ? ઓ નો, ધેટ મીન્સ કે માનો ડાઉટ કરેક્ટ હતો. ફૈબા અમારા બધાથી છુપાઈને મિહિરને મળવા જ આવ્યા. એનો મતલબ એ કે મિહિરના ટચમાં હતા અને છે. તે આ આંટને આખે આખી હલાવી નાખી છે. વોટ ઇઝ ઓલ ધીસ? તે શું માંડ્યું છે આ બધું? હા કેમ, મેં શું કર્યું? તે કઈ નથી કર્યું ને, એ જ પ્રોબ્લેમ છે. તું અચાનક આમ ગાયબ થઈ જાય એ કેમ ચાલે? તને આઈડિયા પણ છે અહીંયા શું શું બની ગયું છે? આંટ, તમને આઈડિયા નથી કે મારી સાથે શું શું બની ગયું છે? યસ, તમારા ભાઈ મિસ્ટર જયરાજે મને જે ત્રાસ આપ્યો છે, અરે એ પછી કોઈ પણ માણસ હોય ને તે ભાગી જાય આવી રીતે. અરે પણ તને એમ ગાય, થેન્ક યુ, વિલ યુ હેવ સમથિંગ? ના, મારે નથી, થેન્ક યુ. તને આમ ગાયબ થઈને કઈ નહીં મળે. બોલો ભાભી, તમારે શું વાત કરવી હતી? તમને કોનો ફોન આવ્યો હતો? કુમલ, મને મિહિરના પપ્પાનો ફોન આવ્યો હતો. વોટ? મિહિરના પપ્પાનો ફોન તમને આવ્યો હતો? હા, હમણાં આપણને મિહિરના પરિવારની આખી કુંડળી ખબર પડી જશે. મને તો એ જ નથી સમજાતું, મિહિરના પપ્પાએ કોઈને નહીં અને તમને શું કામ ફોન કર્યો? તમારો નંબર એમને મળ્યો કઈ રીતે? હવે એ તો મને પણ નથી ખબર, અને મને પણ નવાઈ લાગે છે કે એમણે મને ફોન શું કામ કર્યો અને એમની પાસે મારો નંબર કેવી રીતે આવ્યો. પણ બાય ધ વે, આ મિહિરના પપ્પા છે કોણ? યસ, કમ ઓન, હવે કોમલ નક્કી બોલશે કે મિહિરના પપ્પા કોણ છે. મિહિરના પપ્પા તો મિસ્ટર મિહિરના પપ્પા છે પણ હવે. પણ એને તમને શું કહ્યું એ તો કહો. માં, કોમલ બહુ સ્માર્ટ થઈ ગઈ છે. મિહિરના પપ્પાનું નામ ન બોલી તે ન જ બોલી. એમણે ફોન કરીને તમને એક્ઝેક્ટલી કહ્યું શું? એમણે મને એટલું જ કહ્યું કે તમે જો તમારા વેવાઈના પરિવારનું ભલું ઈચ્છતા હો ને, તો એમની દીકરીને કહો કે તમારા ઘરે આવે. અમે એને તમારા ઘરે મળવા માંગીએ છીએ. હા, પોસિબલ જ નથી. ક્યાંય નહીં અને તમારા ઘરે શું કામ? વે, એ તો તું એમને જ પૂછી લેજે. એમણે મને જે સંદેશો આપ્યો તે હું તને આપવા આવી છું. અને એમણે મને એમ પણ કહ્યું છે કે મારે તને તારા ઘરના બધાથી છુપાવીને મારા ઘરે લઈ જવાની છે. અને આપણે પણ હિનાબેન સાથે કોમલને એવું જ તો કહેવડાવ્યું છે કે કોમલને એ લોકો હિનાબેનના ઘરે મળવા માંગે છે. વાવ માં, શું આઈડિયા છે તારો. પણ મમ્મીજી, જો એ દરમિયાન મિહિરના પરિવાર વાળા આપણા ઘરે આવ્યા અને એ લોકોએ પૂછી લીધું કે કોમલબેન ક્યાં છે, તો આપણે શું કહીશું? ત્યારની વાત, ત્યારે પડશે વાત દેવાશે. એ લોકોના મૂળ અને વાત કરવાની પદ્ધતિ પરથી આપણે લોકો નક્કી કરશું કે ત્યારે એ લોકોને શું જવાબ દેવો, કે કોમલ ઉપર રૂમમાં છે કે પછી ક્યાંક બહાર ગઈ છે કે એની બહેનપણીના ઘરે ગઈ છે, એ સમય આપણે જોઈ લેશું. એટલે આપણે ખોટું બોલશું? ના રબ, આ ખોટું થોડી કહેવાય. હિનાબેનનું ઘર એ આપણું જ ઘર કહેવાય, અને હિનાબેન અને આપણી સોનુ એ બંને બહેનપણીઓ જેવા જ છે. એટલે હિનાબેન આપણી કોમલના પણ બહેનપણી જ કહેવાય ને. એટલે જો આપણે એમ કહીશું કે કોમલ એના રૂમમાં છે તો એ પણ ખોટું નથી, કોમલ બહાર ગઈ છે એ પણ ખોટું નથી, અને કોમલ એની બહેનપણીના ઘરે ગઈ છે એમ કહેશું ને તો એ પણ ખોટું નથી. અને ક્યારેક કોઈના ભલા માટે બોલાયેલું ખોટું એ વ્યક્તિને બચાવવા માટેનું બ્રહ્માસ્ત્ર બની જાય છે. એકદમ સાચી વાત છે મમ્મીજી. અને આરવ, જે લોકોના વિચાર અને વર્તનમાં જ ખોટું ભરાયેલું છે ને,
એમની સાથે ખોટું કરવામાં પણ કોઈ અફસોસ ના હોવો જોઈએ. અને આપણે જે પણ કંઈ કરવા જઈ રહ્યા છીએ ને, એનાથી એક તીરથી ત્રણ નિશાન વાગશે. એક કે આપણે કોમલને બચાવી લઈશું, બીજું આપણી માલ મિલકત અને ઓફિસ બચાવી શકીશું, અને ત્રીજું નિશાન કયું? માં એ જ તો સૌથી મહત્વનું છે. આપણા દુશ્મનને જાણીને એને સજા અપાવીશું. વાહ માં, માની ગયો તારી કોઠા સૂજ, તને કમાલ સૂજી આવે છે બધું. ખરેખર મમ્મીજી, માધુરીબેન નથી જમવાના? ખબર નહીં મોટી બેન. અરે બેન આવી ગયા, હું તમને જ બોલાવવા માટે આવતી હતી. બેસો. હું કે મહેમાન થોડી છું કે મને બોલાવવાનું હોય? આપણે પ્રિન્સેસ ક્યાં છે? ક્યાંય દેખાતી નથી. તમે લોકો જમી લો, હું એને બોલાવીને આવું છું. એની કોઈ જરૂર નથી. ભાભી, મારો કહેવાનો મતલબ એમ છે કે કોમલ ભલે ના રૂમમાં આરામ કરતી, હું એને પછી જમાડી લઈશ. પછી થી શું કામ? આઈ મીન સાથે જમશે તો એ પણ ફ્રેશ થઈ જશે ને? માધુરીબેન એ ફ્રેશ જ છે. સવિતા એક કામ કર, કોમલની થાળી તૈયાર કર, હું પછી એને આપી આપું છું. પછી શું કામ? થાળી તૈયાર કર, હું હમણાં જ એને આપી આવું છું. લાગે છે માધુરીબેન તંત છોડશે નહીં. સવિતા થાળી લાવ. માધુરીબેન, તમને કહ્યું ને કે તમે શાંતિથી બેસીને જમી લો, કોમલને હું જમાડી લઈશ. અને તમે બધા પણ કાન ખોલીને સાંભળી લો, કોમલની માં એટલે કે હું હજી બેઠી છું, એટલે બીજા બધાએ કોમલની વધારાની ચિંતા કરવાની જરૂર નથી. જો બેન, તમે ખરાબ ન લગાડતા, પણ કોમલની અત્યારે જે માનસિક હાલત છે, એટલે હું ઈચ્છું છું કે એ બધાથી અને બધા એનાથી દૂર રહે. કોમલ થોડી ટેન્શન માં છે, તને બહાર મળી નઈ? ના. અચ્છા ઠીક છે, તું બેસ, હું એને અહીંયા લઈને આવું છું. ઠીક છે. અચ્છા સાંભળો, એને એક મિનિટ રહીને લઈ આવજો. સમજી. કોમલબેન આવે એ પહેલા મોબાઈલ સેટ કરી અને રેકોર્ડિંગ ઓન કરી દો. ઓકે. હા, આ એંગલ પરફેક્ટ છે. અરે કોમલબેન, કેમ છો તમે? કેવી છે તબિયત હવે? બેસો બેસો. એટલે મારે હજી એક દિવસ અહીંયા જ રોકાવું પડશે. બધું બરાબર છે ને? હા, પેપર તો બધા બરાબર છે, પણ શું અસાઇન મિસ્ટર જયરાજભાઈ પોતે જ કરી છે એની શું ખાતરી? What do you mean? આ કોન્ટ્રાક્ટ પપ્પાએ જ મોકલાવ્યો છે સાઇન કરીને. પણ એસ પર લો, આ સાઇન જો મારી હાજરીમાં કરાય ને તો આ કોન્ટ્રાક્ટ વેલિડ ગણાશે. That means તમે લોકો અમને મૂરખ બનાવવા માંગો છો, રાઈટ? તમને શું લાગ્યું કે તમે લોકો આમ અમારી સાથે રમત રમશો ને અમે ચલાવી લેશું? જેણે રમત માંડી છે એને પહેલા બોલાવો, બાકી હું તો આ રમત રમવા માટે તૈયાર જ છું. તમે અચાનક? હા બેટા, મને હતું જ કે આ લોકો આવો જ કોઈક પોઈન્ટ લાવીને નડીને ઉભા રહી જશે, એટલે મને થયું કે ચાલો આજે ને આજે જ ઘરે પહોંચી જાઓ. અને આમે તમને બધાને મુસીબતના સમયમાં આ રીતે એકલા છોડીને હૈદરાબાદ બેસી રહું એટલો બેજવાબદાર તો નથી જ?
હવે અમારો પરિવાર કોઈ પણ શસ્ત્ર વગર લડવા માટે તૈયાર છે. બોલાવો તારા બાપને અને કહી દે ને કે ફોનો પર આ રીતે લપાઈ છુપાઈને ડરાવવા ધમકાવવાનું બંધ કરી દે. મરદની જેમ સામી છાતી આવીને ઉભો રહે. હલો હલો ડેડ, તમે અહીંયા આવી જાઓ. હા માં, હું જાણું છું કે એ લોકોએ આપણને અને ખાસ કરીને કોમલને બહુ હેરાન કરી છે. પ્લીઝ, મિહિરના પપ્પાને જોઈને તું તારું મગજ ના ગુમાવતી. જરાય નહીં યારો, મેં મારું મગજ પહેલેથી જ ઠંડુગાર કરી નાખ્યું છે.